Good morning students, welcome back Sant Kripa Vidyalaya. Today we are going to learn fun time on the page number 33. So let's start. These are athwa those are vade khali jagya puro. Examples, this is a pen. To baadako apde अगाउ शीखी गया छे के दीस इज छे एनु बहुवचन में फेरवीए त्यारे दीस आर बनशे बराबर अने अ पेन छे एनु बहुवचन पेन्स बनशे तो दीस इज अ पेन तो एनु बहुवचन थशे दीस आर पेन्स देट इज अ क्लास तो देट इज नु थशे दोस आर जो अहीं अ क्लास है एम पाचड़ना बे लेटर जो है तो डबल एस आपेला है एले एनु आपणे बहुवचन बनावीए त्यारे पाचड़ ई एस लागशे बराबर दोस आर क्लासीस जयरे बहुवचन में आपणे फेरवीए छीए त्यारे आ जे आर्टिकल छे ए निकली जाय छे केम के आर्टिकल हमेशा एक ज वस्तु सूचवे छे જ્યારે અહીં બહુવચન બનાવવાનું હોય ત્યારે આ જે વસ્તુઓ છે એક કરતાં વધી જાય છે એટલા માટે અહીંયા આર્ટિકલ લાગશે નહીં બરાબર હવે એક્સરસાઇઝ જોઈએ તો ફર્સ્ટ નંબરનું છે ધીસ ઇઝ એન એપલ અને અહીંયા બંને બ્લેન્ક આપેલી છે અહીંયા એપલ્સ લખેલું છે એન એપલનું બહુવચન અહીંયા એપલ્સ આપેલું છે તો આપણે ધીસ ઇઝ છે એનું અહીંયા લખવાનું છે તો ધીસ ઇઝનું બનશે ધીસ આર પછી સેકન્ડ નંબર છે ધેટ ઇઝ અ બોલનું આપેલું છે બોલ્સ બરાબર તો ધેટ ઇઝનું આપણે બહુવચન બનાવવાનું છે તો ધેટ ઇઝનું બનશે ધોઝ આર એનું સ્પેલિંગ છે THOSE ARE ત્રીજા નંબરનું છે ધીસ ઇઝ અ બસ અહીંયા બસીસ આપેલું છે જુઓ તો ધીસ ઇઝ છે એનું બહુવચન બનશે ધીસ આર બસીસ પછી ચોથા નંબરનું છે ધીસ ઇઝ એન ઓરેન્જ આપણે અગાઉ શીખી ગયા છીએ કે એ અને એન આર્ટિકલ ક્યારે વપરાય જ્યારે જે સ્પેલિંગ છે એ શરૂઆતમાં જોવાનું એ ઈ આઈ ઓ યુ આપેલા હોય ત્યારે એન આર્ટિકલ લાગે છે એના સિવાયના જ્યારે હોય છે ત્યારે એ આર્ટિકલ લાગે છે અહીંયા ઓ છે માટે અહીંયા એન લગાડેલું છે કે ધીસ ઇઝ એન ઓરેન્જ તો હવે ઓરેન્જીસ એનું બહુવચન અહીંયા આપેલું છે જુઓ પાછળ માત્ર ઈ છે એટલે માત્ર એસ લગાડીને બહુવચન કરેલું છે તો હવે આનું આપણે બહુવચન બનાવીએ તો ધીસ ઇઝનું બનશે ધીસ આર પાંચમા નંબરનું છે ધેટ ઇઝ અ મંકી તો ધેટ ઇઝનું બનશે ધોસ આર અ મંકીનું થઈ જશે મંકીઝ જો પાછળ વાય છે એટલે માત્ર એસ લગાડી અને બહુવચન બનાવેલું છે છઠ્ઠા નંબરનું છે ધેટ ઇઝ અ ટેબલ તો અહીંયા ધેટ ઇઝનું બનશે ધોસ આર અ ટેબલનું બનશે ટેબલ્સ જો ટેબલની પાછળ અહીંયા ઈ છે તો માત્ર એસ લગાડીને બહુવચન કરેલું છે સાતમા નંબરનું છે ધીસ ઇઝ એન એક તો ધીસ ઇઝનું બનશે ધીસ આર એક્સ પછી એટ નંબરનું છે ધેટ ઇઝ અ કેટ તો ધેટ ઇઝનું બનશે ધોસ આર કેટનું બનશે કેટ્સ પાછળ માત્ર એસ લગાડી અને બહુવચન કરેલું છે નવ નંબરનું છે ધીસ ઇઝ એન આઉલ તો ધીસ ઇઝનું બનશે ધીસ આર આઉલ્સ એન આઉલ છે એમાં પાછળ એલ છે તો માત્ર એસ લાગશે અને બહુવચન બનશે હવે ટેન નંબરનું છે ધેટ ઇઝ એન એન્જિન તો ધેટ ઇઝનું બનશે ધોસ આર એન્જિન્સ જુઓ અહીંયા એન એન્જિન એમાં પાછળ ઈ આપેલું છે તો માત્ર એસ લગાડી અને બહુવચન કરેલું છે તો આજે આપણે માત્ર ફન ટાઈમનો અભ્યાસ કરીશું
આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.